केवल विद्या मंदिर सहरसा। माई सेल्फ सज्जन कुमार प्रजापति फ्रॉम सत्केवल विद्या मंदिर सहरसा, क्लास 12 साइंस, सब्जेक्ट फिजिक्स, यूनिट नंबर 4, टॉपिक लंबचौरस गुचड़ा पर लागतु टॉर्कनु समीकरण। मित्रों अपने प्रीवियस लेक्चर की अंदर बात करी अने आगळना लेक्चर की अंदर जारे भण्या एना पहेलानी केटलीक बे थ्योरी बाकी छे जेने आपणे आना पहला लेक्चर में एक थ्योरी से बात कर चुक्या छे। हवे एक बीजी थ्योरी जेना विशे बात करीशुं। प्रश्न आ रीते पूछी सके कि नियमित चुंबकीय क्षेत्र की अंदर क्षेत्रना समतल में ज राखेल विद्युत प्रवाह धारित लंब चौरस गुचड़ा पर लागतु टॉर्कनु समीकरण मेळवो। थ्योरी पूछाई छे तो ध्यान थी सांभळजो कि नियमित चुंबकीय क्षेत्रनी अंदर क्षेत्रनी समतलनी अंदर ज मूकेलू छे कोई विद्युत प्रवाह धारित लंब चौरस गुचड़ू जेना उपर टॉर्क लागे छे जे आपणे शोधवानुं छे अने समीकरण मेळवीशुं। तो चलो आपेला आ क्वेश्चननी अंदर तेना सोल्यूशन विशे चर्चा करता करता तेना सोल्यूशननी આગળ વાત કરીએ। મિત્રો તમે જોઈ શકો છો કે પ્રશ્ન મુજબ આપણને અહીંયા આકૃતિની અંદર એક એ બી સી ડી લંબચોરસ ગૂંચળું આપેલું છે અને આ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રની અંદર એવી રીતે રાખેલું છે જે ક્ષેત્રના દિશા તરફ છે। તમે જોઈ શકો છો હું અહીંથી બતાવું તમને બતાવું છું આ દિશામાં છે આ દિશામાં લેફ્ટ ટુ રાઇટ કે આ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં આવી રીતે રાખ્યું છે કે જેથી ગૂંચળાનું સમતલ જે છે એ ચુંબકીય ક્ષેત્રમાં જ રહે એટલે ગૂંચળું જે છે આ ગૂંચળાથી બનતું જે સમતલ જે છે એ આપેલા ચુંબકીય ક્ષેત્રમાં જ રહે। હવે ધારો કે આપેલું આ જે લંબચોરસ ગૂંચળું જે છે જેને આપણે એ બી સી નામ આપેલું છે આ ગૂંચળાની અંદર વહેતો પ્રવાહ ધારો કે આઈ જેટલો છે। કેટલો પ્રવાહ છે? આઈ જેટલું છે। હવે આ લંબચોરસ ગૂંચળાની અંદર આપણને ચાર બાજુ જોવા મળે છે કેવી કે એ બી બરાબર ડીસી અને એડી બરાબર બીસી ગોટ ઇટ। હવે એ બી જેની આપણે બાજુની આપણને આગળ લંબાઈ આપેલી છે સ્મોલ બી તો આની પણ થશે ડીસીની પણ સ્મોલ બી કારણ કે બંને કેવા છે સમાન છે। તે જ રીતે એડીની આપણને લંબાઈ મળશે સ્મોલ એ તો બીસીની પણ કેટલી મળશે સ્મોલ એ જોવા મળશે। માટે આપેલા લંબચોરસ ગૂંચળાનું ક્ષેત્રફળ શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ મુજબ તો આનું સ્મોલ એ લંબાઈ ગુણ્યા પહોળાઈ સ્મોલ બી સ્મોલ એ તો આપેલા આ ગૂંચળાનું મળતું ક્ષેત્રફળ આપણને એ બરાબર શું મળશે સ્મોલ એ ઇન્ટુ સ્મોલ બી જોવા મળશે। જો બધી વર્ણન કરતા આગળ જઈએ હવે ધારો કે આ ચુંબકીય ક્ષેત્ર હવે ઓબ્વિયસલી આ જે સમતલ જે છે આપેલા ગૂંચળાનું એ ક્યાં છે ચુંબકીય ક્ષેત્રમાં છે જે ક્યાં છે ક્ષેત્ર આ દિશામાં છે લેફ્ટ ટુ રાઇટ આપણે કહીએ છીએ। હવે ચુંબકીય ક્ષેત્ર જે છે એ ગૂંચળાની બાજુઓ એટલે કઈ કઈ તેમાં કોઈ બે બાજુ બે વાત કરીએ કે એડી બાજુ અને બીસી બાજુ એડી અને બીસી જે બંને બાજુ જો તમે જોઈ શકો છો ચુંબકીય ક્ષેત્ર જે આ દિશામાં છે એને કેવી છે સમાન છે। તમે જાણો છો કે સમાન દિશામાં ક્ષેત્રફળ હોય બરાબર બી એટલે સોરી એ એટલે કે ક્ષેત્રફળ હોય અને બી એટલે કે ચુંબક ક્ષેત્ર જે આ દિશામાં છે આ દિશામાં અને અહીંયા ક્ષેત્રફળ આપણે તો બે બાજુ એટલે કે આ બી ડી અને એ સોરી એ ડી અને બીસીમાં કેવી છે એ જ દિશામાં છે એટલે બંને સમાન છે બંને સમાન દિશામાં છે આપણને તો ચુંબકીય બળ જોવા મળે નહીં ગોટ ઇટ। અને જે ચુંબકીય બળ ક્યારે મળે ત્યારે કે બી અને એ બંને કેવા બીજાને લંબ હોય ત્યારે પણ તો અહીં જોવું તો એ એટલે કે બંને બાજુનું ક્ષેત્રફળ જોવા જઈએ તો આપણે આ પણ અને આ બે બાજુ કેવી છે એક દિશામાં છે કોના ચુંબકીય ક્ષેત્રની સમાન દિશામાં છે માટે આપણને બળ જોવા મળતું નથી રાઈટ। લખ્યું છે આગળ જો કે આ ચુંબકીય ક્ષેત્ર ગુજરાતની બાજુઓ એડી અને બીસી આકૃતિમાં જોતા રહેજો બીડી અને એડી અને બીસી પર કોઈ જ બળ લાગતું નથી કેમ કારણ કે બાજુઓ જે છે માટે વિદ્યુત પ્રવાહ જે આઈ એ જે છે અને બી પરસ્પર કેવા છે સમાનતા છે એક જ દિશામાં છે માટે આપણને ત્યાં કોઈ બળ જોવા મળે નહીં તો બળનું મૂલ્ય એફ બરાબર કેટલું મળશે શૂન્ય જોવા મળશે રાઈટ। હવે આપણે આવી રીતે આપણે ડાયરેક્ટ ના આપણને ખબર પડી ગઈ કે બળ તો શૂન્ય મળે પણ આપણે સમીકરણ ઉપર દર્શાવવું પડે ને તો આપણે જાણીએ છીએ બળનું કહેશું બિલ તો બિલ બી ઓફ આઈ ઇન્ટુ એલ એલ એટલે શું આવશે આગળ એ લેવાની કારણ કે બાજુની મૂલ્ય બાજુની લંબાઈની કેટલી આપણે આપી છે એ આપી છે એટલે શું આવશે એલ બરાબર એ આવશે તો બિલ બરાબર એ અહીંયા આવશે। હવે આઈ એ બી જે ફોર્મમાં છે આ દિશા ફોર્મમાં લખીએ તો આઈ એ બી સાઇન
થીટા, હવે થીટા એટલે કે આપણને સમાંતર મળે છે એને આગળ, એટલે કે સાઇન ઝીરો કોઈ એંગલ મળવાનો નથી કારણ કે બંને સમાન છે, એ કોઈ ખૂણો જ ના બને, તો શું મળશે આન્સર? ઝીરો મળશે. અને ઉપરથી પણ સાબિત થઈ ગયું કે ચુંબકીય બળનું મૂલ્ય આપેલી બંને બાજુ માટે મળે ઝીરો મળશે. કેમ? કારણ કે બંને બાજુઓ આપેલા ક્ષેત્રને સમાંતર છે એટલા માટે. આગળ વાત કરીએ તો એફ બરાબર આપણને શું મળ્યું? શૂન્ય મળ્યું. હવે ગુજરાતની બીજી બાજુ બાકી કઈ રહી? એ બી અને સી ડી. જો ધ્યાનથી જુઓ, આ એ બી અને આ સી ડી હવે છે ક્યાં છે? આ તરફ છે. તો જો આ બંને બાજુ આ ક્ષેત્રને કઈ કહેવાશે? લંબ છે. માટે આપણને બળ મળશે, હા મળશે. તો કહી શકાય કે એડી અને સીડી ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે છે માટે આપણે લાગતું બળ મળે. બિલ મુજબ તે બરાબર બિલ, રાઈટ. હવે બી કેમ આવ્યું છે? કારણ કે જો બાજુનું અંતર કહ્યું છે બી છે, એટલે બી છે આપ્યું છે આપણને, એટલે સ્મોલ બી લખીએ છીએ. સદિશામાં લખીએ તો આઈ બી બી. હવે સાઇન એંગલ આપણે કેટલો મળશે? ખૂણો લંબ છે, એટલે શું આવશે? 90 ડિગ્રી. તો આઈ બી બી સાઇન પાઈ બાય ટુ. તો આન્સર શું મળશે આપણને? આઈ બી બી ઇઝ વેલ્યુ ઓફ 1. તો આપણને આટલો આન્સર જોવા મળે છે કે બળ મળ્યું. જો અહીં જે મળતું નથી ડાયરેક્ટ આપણે કહી પણ શકીએ, કારણ કે લંબ હોય તો આપણને બળ મળે મળે ને મળે જ. હવે આ જે બળ મળ્યું એ બળ ગુજરાતના સમતલને લંબ એટલે કે અંદર તરફ જોવા મળે. એટલે બળ કેમ મળશે આપણને? અંદર તરફ જોવા બતાવ્યું તમને આગળ. આ જે બી છે અહીંયા આગળ જોઈ શકો છો, બરાબર છે. અને બળ ક્યાં મળશે? નીચે અંદર તરફ, આ રીતે આ દેખે છે, અંદર તરફ મળશે નિયમ મુજબ, બરાબર છે. જેમ અંગૂઠાના, તો આપણને બળની દિશા એ આપણે સમતલને લંબ એટલે કે અંદર તરફ જોવા મળે છે. હવે ગુજરાતની આપણે સીડી બાજુ પર લાગતું બળ પણ શોધી શકીએ, જે આપણને કેવું મળ્યું છે? તો સેમ મળશે કે એફ ટુ બરાબર આઈ બી ક્રોસ બી. જે રીતના આપણે વાત કરીએ એ બી બાજુ માટે આપણને મળ્યું એવું મળ્યું, તો સેમ બીજી બાજુ પણ કઈ છે? સીડી, જે પણ લંબ જ છે, તમારે પણ શું મળશે? જેવું સેમ આઈ બી બી જોવા મળશે. મતલબ કે એફ ટુ ની વેલ્યુ અને એફ વન ની વેલ્યુ આઈ બી બી આઈ બી બી એ મળી, સેમ જ મળી આઈ બી બી, બરાબર સેમ. એપરડોક્સ. હવે એફ વન બરાબર શું મળ્યું? એફ ટુ મળ્યું. હવે આ બળ જે મળ્યું છે ગુજરાતમાં સમતલને કેવું છે? લંબ હર તરફ છે. એટલે કે હવે આ જે એફ ટુ મળ્યું ને એ એફ ટુ બળ કેવું મળશે? તો ગુજરાત સમતલને લંબ બહાર તરફ જોવા મળશે. એટલે કે એફ ટુ ગુજરાતની વાત કરીએ તો જે ગુજરાતની બળની આમ બહાર તરફ, એટલે કે લંબ પણ કેવું? ઉપર તરફ, એટલે બહાર તરફ આવતું જોવા મળે છે. એટલે કે જે આ આપણે એડી બાજુ એ બી બાજુ વાત કરી તેવી બાજુ આપણે લંબ કેમ બળ ક્યાં મળ્યું? અંદર તરફ મળ્યું. જ્યારે સીડી બાજુ વાત કરીએ તો આપણને બળ ક્યાં મળશે? ઉપર તરફ જોવા મળે છે. હેતુ પ્રવાહને આપણે અહીંયા બતાવ્યો છે એટલા માટે આ દિશામાં છે, રાઈટ. તો એકમાં આપણને બળ મળ્યું લંબ અંદર તરફ અને બીજા મળ્યું લંબ બહાર તરફ. પરંતુ બંને બળ તો કેવા છે? સમાન જ છે. પરંતુ બંને દિશા કેવી મળી આપણને? વિરુદ્ધ દિશામાં મળી, બરાબર. પરંતુ બંને બળો એક રસ તરીકે એક જ સમાન રેખામાં જોવા મળતા નથી, માટે પરિણામી બળ બંને બી દિશા વિરુદ્ધ છે. એટલે કે એકનું બળ 5 અંદર, બીજાનું બળ 5 બહાર, એટલે 5 - 5 વિરુદ્ધ દિશા છે ને. તો કુલ બળ કેટલું મળશે આપણને? શૂન્ય જોવા મળે છે. પરંતુ આ બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાને કારણે શું બનશે? બળ યુગ્મ રચના કરે છે. આપણે અગાઉ આવું ડાયપોન ગ્રહણ લાગુ ત્યારે પણ આપણે વાત કરી હતી કે આવા બળો હોય તો આપણને શું મળે? બળ યુગ્મ રચાય. અને બળ યુગ્મ રચાય એટલે બળની જોડે રચાય, એટલે કે બે બળ મળે ને અને બે બળની જોડે સમાન મળી, એટલે બળની જોડે રચાય. તો બળની જોડે રચાય તો આપણને શું મળે? ટોર્ક મળે. એટલે કે આ બળ યુગ્મ એ ટોર્ક ઉત્પન્ન કરે છે. આપેલું આ બળ યુગ્મ એ શું ઉત્પન્ન કરે છે? ટોર્ક ઉત્પન્ન કરે છે. તો આ ટોર્ક ગુજરાતને ત્યાં જે ટોર્ક મળ્યું એ અંદર જે લંબચોરસ ગુજરાતું છે એ લંબચોરસ ગુજરાતને વિષમગળ દિશામાં ઘુમાવાનો પ્રયત્ન કરશે, બરાબર છે. શું કરશે? વિષમગળ દિશામાં ઘુમાવાનો પ્રયત્ન કરે છે. માટે ગુજરાત પર લાગતું કુલ ટોર્ક કેટલું? તો ટાઉ બરાબર ટાઉ 1 - ટાઉ 2. તો ના તો ટાઉ એટલે ટોર્ક. ટાઉની વ્યાખ્યા તમે જાણો છો કે ટોર્ક ટાઉ બરાબર શું લખાય? આર ક્રોસ એફ. યાદ રાખો, આર ક્રોસ એફ આ એટલે શું બતાવે? અંતર. અને એફ એટલે શું બતાવે? બળ. તો અહીંયા બે બળ ટોર્ક લાગશે, કે એક બાજુને કારણે લાગતું ટોર્ક મળશે અને બીજી બાજુને લાગતું કારણે પણ ટોર્ક મળશે. તો ટાઉ 1ની વાત કરીએ તો ટાઉ 1 શું લખી શકાય? આર ક્રોસ એફ. આર એટલે પહેલું, ચલો પહેલી બાજુ માટે આપણને અંતર કેટલું અહીંયા આપ્યું છે? આપણને આપ્યું છે તો અહીંયા આપ્યું છે આપણને અંતર આપ્યું છે એ, સોરી અહીં જુઓ કેટલું અંતર આપ્યું છે આપણે અંતર માટે? આપણને અંતર આપ્યું છે અહીંયા આગળ સમજી શકો છો. જ્યારે વિષમગળી દિશામાં પૂછું આ રીતે ફરશે તો અંતર કેટલું છે? આખાનું એ છે. તો વિષમગળી દિશામાં આ રીતે ફરે, જો અહીંયા તમને સાઈન બતાવી છે આ રીતે, તો હાફ કેટલું મળશે? સ્મોલ એ, સ્મોલ એ. તો અહીં શું આવે? ઇઝ ઇક્વલ ટુ, કારણ કે બંને બાજુ પાછી છે એટલા માટે શું કહીશું? સ્મોલ એ બાય ટુ. આ બરાબર શું આવશે? સ્મોલ એ બાય ટુ ગુણ્યા એફ, એટલે શું આવે? એફ વન એના એફ ટુ ઓફ સ્મોલ એ બાય ટુ. કારણ કે ગુજરાત વિષમગળી દિશામાં ફરશે તો આખું અંતર એ છે, તો અડધું અડધું બંને બાજુઓ દ્વારા લાગતું બળ કેટલું હશે? અડધું અડધું. તો અડધા એફ બળ આટલું અડધું ફેરવશે તો શું કહેવાશે? સ્મોલ એ બાય ટુ. આટલું કહેવાશે? સ્મોલ એ બાય ટુ. તો આપણને અહીંયા આન્સર જોઈ બતાવ્યું તમને અહીંયા આગળ દેખાય છે. આ એફ વન નીચે તરફ છે, એફ ટુ ઉપર તરફ લાગ્યું છે, બરાબર. તો એફ ટુને વિષમગળી દિશામાં આમ ફેરવશે, કારણ કે આ બળ નીચે લાગે છે તો નીચે આ બળ નીચે લાગે તો ક્યાં ફરે? આ દિશામાં ફરે. અને આ બળ ઉપર તરફ
કે રબર ક્યાં લગાડશે અને શું ક્યાં ફેરવશે, આમ ઉપર તરફ ફરશે શું, એટલે આ કઈ દિશામાં ફરશે, વિષમ દિશામાં ફરશે. અને અંતર આપણે કેટલું આપ્યું છે, એ બાય ટુ. એ બાય ટુ અહીંયા સેન્ટરથી યાદ કરીએ તો આપણને અહીંયા આપણને આ શું મળે, એફ વન એ બાય ટુ વત્તા એફ ટુ એ બાય ટુ. હજુ અહીંયા આપણે બંનેમાંથી એ બાય ટુ એ બાય, હવે આ એફ બરાબર શું છે તો આપણે જાણીએ છીએ, આપણે આગળ મળ્યું આઈ બી બી, એફ બરાબર શું છે પણ છે આઈ બી બી, સમાન જ છે બરાબર છે. તો આઈ બી બી એ આઈ બી બી વત્તા આઈ બી બી એટલે કે ટુ આઈ બી બી બી. હવે ટુ આઈ બી બી અહીંયા બે ડંડોમાંથી એ બાય ટુ બાય નો બે કોમન કાઢીએ તો બીજા બાયના બે કોમન નીકળેલા અને અહીંયા બહાર રહેલા બે ઉડી જશે, તો બાકી શું ખાલી ઉપરનો એ બાકી રહ્યો અને આ સ્મોલ બી એમનો એમ, આ કેપિટલ બી એમનો એમ અને આઈ એમનો એમ. તો આઈ બી બી એ આઈ બી બી એ ગોટ ઇટ. હવે એ ઇન્ટુ બી એટલે શું, લંબાઈ ગુણ્યા પડે શું કહેવાય, ક્ષેત્રફળ એ, એટલે આઈ એ ઇન્ટુ બી જોવા મળે. શું જોવા મળે, આઈ એ ઇન્ટુ બી જોવા મળે, જ્યાં એ શું બતાવે છે, એ અહીંયા આપણે આપેલ લંબચોરસનું ક્ષેત્રફળ બતાવે છે, બતાવે છે લંબચોરસનું ક્ષેત્રફળનું મૂલ્ય બતાવે છે. ચલો ભલે કહો જોઈ લઈએ કે આપણે થેલીમાં શું શું મેળવવાનું હતું, કે આપણે અહીંયા આગળ નિયમ ચુંબકીય ક્ષેત્રની અંદર એક ક્ષેત્રની અંદર મૂકેલું એક વિદ્યુત પ્રદાયક લંબચોરસ ગૂંચળું શોધવાનું હતું, થોડું ગૂંચળું ગૂંચળું લેવાનું હતું અને ગૂંચળા પર લાગતું ટોર્ક મેળવવાનું હતું. તો શું શરૂઆત કરી કે આપણે અહીંયા આગળ ગૂંચળા માટે ગૂંચળા પર લાગતું ટોર્ક શોધવા માટે આપણે શું કર્યું, તો ગૂંચળા પર લાગતું ટોર્ક શોધવા માટે આપણે બધા આકૃતિમાં જોયું કે આપણે અહીંયા આગળ લંબચોરસ ગૂંચળું આપેલું છે, જે આપજી આપેલ ચુંબકીય ક્ષેત્રને સમતલમાં મૂકેલું છે. આ ગૂંચળાની આપણે ચાર બાજુ લીધી, એ બી બીસી સી ડી અને એડી, એમાંની બે બે સમાંતર જોડો લીધી, એ બી બરાબર ડીસી, એડી બરાબર બીસી, બરાબર છે. હવે અહીંયા જે બાજુ એડી અને બીસી છે એ તો આપેલા ક્ષેત્રને કેવી છે, સમાન છે, એટલા માટે ત્યાં એના પર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી, એટલે આપણને પહેલું બળે બરાબર શું મળ્યું, શૂન્ય મળ્યું. બાકીની બાજુ જે એ બી અને જે બી ડી બી ડીસી છે એ આપેલા ક્ષેત્રને કેવી છે, લંબ છે, માટે આપણને ત્યાં બળનું મૂલ્ય મળશે. બિલ મુજબ કેટલું મળે છે, આઈ બી બી જોવા મળે છે. ત્યાં બીજી બાજુ પર કેવું મળશે, એ આઈ સેમ આઈ બી બી જોવા મળશે. જે એફ વન બળ છે એ આપેલા સમતલને લંબ અંદર તરફ જોવા મળે છે, અને જે એફ ટુ છે એ આપેલા સમતલને લંબ બહાર તરફ જોવા મળે છે. આમ અહીંયા આપેલું આ ગુજરાત પર ટોર્ક લાગશે, કારણ કે બે બળ યુગ્મને રચના થઈ અને બળ યુગ્મને કારણે ટોર્ક લાગશે. જે ટોર્ક એ વિષમ દિશામાં ફેરવાનો પ્રયત્ન કરે છે, કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે બહાર તરફ અને અંદર તરફ બળ લાગે છે. તો આ ટોર્કનું મૂલ્ય એ આપેલા ગુજરાત શું કરશે, ફેરવવાનો ઘુમાવવાનો પ્રયત્ન કરે છે. જે કેવું દિશામાં હોય છે, વિષમ દિશામાં હોય છે. ત્યારબાદ ટોર્કના સમીકરણ અંદર એપ્લાય કરતા ટોર્ક બરાબર ટાઉ બરાબર આર કરશે, એફ મુજબ એફ આર એફ બરાબર એમ આર બરાબર એ બાય ટુ, એ બાય ટુ લખીશું. ત્યારબાદ સોલ્વ આઉટ કરતા આપણને છેલ્લે એક સમીકરણ મળ્યું કે ટાઉ બરાબર આઈ એ બી, જ્યાં એ બરાબર શું બતાવે છે, આપેલા લંબચોરસ ગુજરાતનું ક્ષેત્રફળ બતાવે છે. તો આશા રાખે કે આજનો આ જે થિયરી હતી જે આમાં તમને બધાને ખ્યાલ આવ્યો હશે બરાબર છે, પૂછાવી થયેલી છે, બધે ધ્યાન આપવાનું અને બરાબર રીડિંગ કરવાની રહેશે. ચલો તો આજે આપણે અહીંયા આપણી આ થિયરી અહીંયા સમાપ્ત થઈ છે. હવે આપણે આગળ અહીંયા આગળ કેટલીક ચર્ચાઓ કરી ચૂક્યા છે, જે લાસ્ટ થિયરી જે છે ગેલ્વેનોમીટરવાળી, એ થિયરી આપણે પ્રયોગશાળામાં પ્રયોગ કરવાના હોવાને કારણે પ્રયોગશાળાની સાથે આપણે થિયરીને ચર્ચા કરીશું. માટે ગેલ્વેનોમીટર અને તેમાંનો અગત્યનો ટોપિક સન્ટ, જેના વિશે આપણે લેબોરેટરીમાં વાત કરવાની છે, એટલે આપણે અહીંયા જતા નથી. તો આજે આપણે હવે નેક્સ્ટ આગળના ચેપ્ટર આગળના એક ક્વેશ્ચન તરફ જતા આવેલા એટલે કે એક્ઝામ્પલ તરફ વાત કરીશું. તો ચલો એક્ઝામ્પલ્સની શરૂઆત કરી દઈએ. જોઈએ, પહેલો એક્ઝામ્પલ આપણને આપ્યો છે, 8.0 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા 100 આંટા ધરાવતા તારના એક વર્તુળાકાર ગુંચળામાંથી 0.40 એમ્પીયર વિદ્યુત પ્રવાહ વહે છે. અહીં ત્યાંથી ખબર જો તાર આપેલો છે. હવે તાર કેવો છે, 100 આંટા ધરાવે છે અને તારની ત્રિજ્યા કેટલી છે, 8 સેન્ટીમીટર ત્રિજ્યા છે. હવે આ તારને એક વર્તુળાકાર ગુંચળામાંથી તાર જે કેવો છે, વર્તુળાકાર ગુંચળા તારના એક વર્તુળાકાર ગુંચળા રૂપે છે, જેમાંથી આપણે 0.40 એમ્પીયર વિદ્યુત પ્રવાહને વહેતો જોવા મળે છે. તો ગુંચળાનું જે કેન્દ્ર છે, કેન્દ્ર પાસે મળતું, જો તેમ સાંભળજો, ગુંચળાના કેન્દ્ર પાસે કહ્યું છે, કેન્દ્રથી કોઈ અંતર પાસે કહ્યું નથી, ગુંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય કેટલું હશે. મિત્રો ધ્યાનથી સાંભળજો, જ્યારે આવું કીધું હોય ગુંચળાના કેન્દ્ર પાસે, તો કોઈ સમીકરણ આવે, μ0 ni/2 r, રાઈટ, ધ્યાનથી સાંભળવાનું છે. ચલો વિદ્યુત પ્રદાયિત લૂપ હોય, લૂપ આપી હોય તમારા, કારણ કે આપણે ચુંબક ક્ષેત્ર તો બધામાં મેળવવાનો હશે, પણ અલગ અલગ સમીકરણનો ઉપયોગ કરવાનો છે. તમારે યાદ રાખવાનું છે કે જો વિદ્યુત પ્રદાયિત કોઈ લૂપ હોય અને કેન્દ્ર પાસે મળતું ચુંબક ક્ષેત્ર શોધવું હોય, તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું, μ0 ni/2 r, બરાબર છે, ધ્યાનથી સાંભળવાનું છે, μ0 ni/2 r, ગુંચળું હોય ત્યારે.
તો જેની સાપેક્ષ વાત કરવાની હોય ત્યારે ટુ ઇન્ટુ આર વાળું માપીશું. હવે અહીંયા આપણને આટા આપેલા હોવાને કારણે આપણે અહીંયા ઇન્ટુ એન પણ અહીંયા મલ્ટીપ્લાય કરી દઈએ છીએ. હવે મેં કહ્યું હતું જ્યારે પણ એક્ઝામ્પલ આપણે કાઉન્ટ કરીએ અથવા ગણીએ ત્યારે આપણે જે પણ વેલ્યુ આપણને આપેલી છે એ બધી વેલ્યુને પાછું શું કરવાની છે, બાજુ લખી નાખવાની છે. જો આપણને શું શું આપણને અહીંયા આપેલું છે તો ત્રિજ્યા આપી છે, ત્રિજ્યા લખીશું આર બરાબર કેટલી છે 8.0 સેન્ટીમીટર. લખો ત્રિજ્યા આર બરાબર 8.0 સેન્ટીમીટર. હવે પછી આગળ જઈએ, આટા કેટલા આપ્યા છે, આટા એન બરાબર 100 આપ્યા છે. પછી આપ્યો છે વિદ્યુત પ્રવાહ, તો વિદ્યુત પ્રવાહ આઈ બરાબર આપણને કેટલો આપ્યો છે, તો વિદ્યુત પ્રવાહ આઈ બરાબર આપણને આપ્યો છે 0.40 એમ્પિયર. ત્યારબાદ આપણને શું કહ્યું છે, ચુંબક ક્ષેત્ર બી, એટલે બી બરાબર ક્વેશ્ચન માર્ક. છો હવે આપણું નેક્સ્ટ સ્ટેપ શું, કે જેટલી પણ વેલ્યુઝ આપણે છે બધી વેલ્યુઓ સરખા એકમમાં છે કે નહીં એને પણ જોઈ લેવાની. જોઈ લઈએ આ એમ્પિયરમાં છે, આ સેન્ટીમીટરમાં છે, મતલબ કે બંને સરખા એકમો છે નહીં. તો આ સેન્ટીમીટર છે મીટરમાં, તો 1 સેન્ટીમીટર = 10^-2 મીટર, તો 8×10^-2 લખવાનું છે અને મીટરમાં ફેરવવાનું રહેશે. ચલો બધી વેલ્યુઝને આપણે જાણીએ છીએ સમીકરણમાં મૂકી દઈએ. તો આપણે સમીકરણ નંબર જાણીએ છીએ કે શું છે, બી બરાબર μ0 ni/2r. ચલો એન બરાબર કેટલા છે, તો આટા 100 છે. μ0 શું આવશે, 4π×10^-7, તો 4×π 3.14×10^-7. હા, એટલે કે વિદ્યુત પ્રવાહ આપણને આપેલો છે 0.40 એમ્પિયર, તો 0.40×2r, 2m ના m, આર આર આપણે કેટલા આપ્યા છે અહીંયા ગળ દ્વારા આપણે આપેલા છે 8.0 સેન્ટીમીટર, તો 8×10^-2 મીટર. તો બધાને મૂકી દીધું, સોલ્યુશન આપી લાવીશું. તો આપણને અહીંયા સોલ્યુશન કેટલું મળે છે, 3.14×10^-14 ટેસ્લા જોવા મળે છે. અને 3.14 શું કહેવાય, પાઈ કહેવાય, તો π×10^-4 ટેસ્લા. તો આપણે આ એક્ઝામ્પલ બહુ ઇઝી છે, આવડે એવું છે, યાદ રાખીશું. ઓકે ચલો, આના જેવો તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. ચલો આ બધા તમને જ્યારે પણ એક્ઝામ્પલમાં હું હોમવર્ક લીધે જે રકમ લખાવું છું, તમારે લોકોએ ગણવાના છે અને તમારે લોકોએ બતાવવાના રહેશે, જ્યારે તમને જણાવવામાં આવશે તમારે ગણીને તૈયાર રાખવાનું રહેશે, તમને ગમે ત્યારે તમે કહેવામાં આવી શકે છે. ચલો ત્રિજ્યા આપણને આપી છે આર બરાબર 8.0 સેન્ટીમીટર. ચલો ગોટ ઇટ. હવે એની જગ્યાએ લખો 6.0 સેન્ટીમીટર. આટા લખો 100 જગ્યાએ લખો 200 આટા. એમ વિદ્યુત પ્રવાહ લખો 0.50 એમ્પિયર. ચુંબક ક્ષેત્ર બીનું મૂલ્ય બી શોધવાનું રહેશે. ચલો આના જેવો જગ્યા બીજો એક્ઝામ્પલ, બીજી રકમ લખો 8 ની જગ્યાએ લખો 6 સેન્ટીમીટર. 100 ની જગ્યાએ લખો 50 આટા. 100 ની જગ્યાએ લખીશું 50 આટા. 0.40 છે ત્યાં લખીશું 0.35 એમ્પિયર, અને બીનું મૂલ્ય શોધવાનું રહેશે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ. આપણને અહીંયા કહ્યું છે કે એક લાંબા સીધા તારમાંથી, તારની વાત છે, અહીંયા કોઈ ગૂંચવણ વાત છે નહીં, તારનું જ્યારે આપ્યું હોય કે એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. તો તારથી 20 સેન્ટીમીટર અંતરે રહેલા, તારથી 20 સેન્ટીમીટર અંતરે રહેલા કોઈ બિંદુ પાસે ચુંબક ક્ષેત્રનું મૂલ્ય શોધો. હવે મિત્રો ધ્યાનથી સાંભળો, તમે શું કહ્યું છે, તારથી કોઈ અંતરે કહ્યું છે, બરાબર, 2πD આવશે, બરાબર છે, રાઈટ. હવે જ્યારે કોઈ તાર આપેલો હોય અને તારથી કોઈ અંતરે કોઈ બિંદુ પાસે શોધવાનું આપેલું આપ્યું, ત્યારે આપણે શું કહ્યું, આપીશું μ0 I/2πD. હવે ડી શું લખીશું, આગળ ભાઈ લખ્યો છે, કારણ કોઈ પણ લખી શકો, ડી પણ લખી શકો, એક્સ પણ લખી શકો, સો ઇઝ ઇક્વલ ટુ. ચલો તો આપણે કહ્યું, હમણાં કહ્યું એમ કે સૌપ્રથમ આપણે શું કરવાનું છે, આપણને જે પણ આપ્યું છે આપણે લખી નાખીશું. ધ્યાનથી સાંભળજો કે જ્યારે આવું ક્વેશ્ચનમાં કીધું કે સીધો લાંબો તાર છે અને એનાથી કોઈ બિંદુ પાસે, તો આપણે શું આપીશું, μ0 I/2πD. અગાઉ પણ તમને મેં એક કોષ્ટકના રૂપે અલગ અલગ રૂપે મળતા ચુંબક ક્ષેત્રના મૂલ્ય વિશે માહિતી આપી છે, તમે જેને પણ જોઈ શકો છો, તેથી તમને વધારે ખ્યાલ આવશે. ચલો પહેલાં આપણે શું આપ્યું છે, તો એમ્પિયર એટલે પ્રવાહ આપ્યો છે, વિદ્યુત પ્રવાહ આઈ આપ્યો છે, એટલે લખીશું આઈ બરાબર 35 એમ્પિયર. ત્યારબાદ આપણને આપ્યું છે અંતર, અંતર FD કહી દઈએ, ડી બરાબર આપ્યું છે 20 સેન્ટીમીટર, લખીશું ડી બરાબર 20 સેન્ટીમીટર. બી શોધવાનો છે. ચલો હવે ફરી એકવાર નેક્સ્ટ સ્ટેપ શું કરવાનું, બધા એકમો સરખા છે કે નહીં ચેક કરવાના રહેશે. જોઈ શકો છો કે વિદ્યુત પ્રવાહ અને આપેલું અંતર બનાવવા એકમો સરખા છે છે નહીં, તો ફેરવવા પડશે. તો ફરી એકવાર સેન્ટીમીટર ફેરવાના, મીટરની અંદર શોધીશું 20×10^-2 મીટરમાં ફેરવી દઈશું. ત્યારબાદ હવે આપણે આપણે સૂત્ર જાણીએ છીએ, સૂત્રમાં બધી કિંમતો મૂકી દઈએ. જાણીએ છીએ કે ચુંબક ક્ષેત્ર બીનું મૂલ્ય આવ્યા ત્યારથી કોઈ અંતર બિંદુ પાસે બી બરાબર કેટલું, તો μ0 I/2πD અથવા 2πY અથવા 2πX, તો ઇઝ ઇક્વલ ટુ. ચલો μ0 શું આવે, 4π×10^-7 આ, એટલે કે વિદ્યુત પ્રવાહ જે આપણને આપેલો છે, કેટલો આપેલો છે, 35 એમ્પિયર આપેલો છે, મૂકી દીધો 2πm ના m. વાય એટલે કે અંતર આપણને આપેલું છે 20 સેન્ટીમીટર, લખીશું 20નું બરાબર શું આવશે, 20×10^-2 મીટર, એટલે કે 0.2 મીટર. ચલો અને સોલ્વ આઉટ કરીએ તો આપણને આશા કેટલું મળશે, 3.5×10^-5 ટેસ્લા જોવા મળે છે. ઇઝી છે. ચલો આનો પણ હું લખો એક્ઝામ્પલ, જો જ્યાં 35 છે ત્યાં કરી દો 40 એમ્પિયર,
જ્યાં 20 સેન્ટીમીટર છે ત્યાં કરી દો 40 સેન્ટીમીટર, અને બી નું મૂલ્ય શોધવાનું રહેશે. બીજો એક એક્ઝામ્પલ આ માટે, જ્યાં 35 હતા કરી દો 25 એમ્પિયર, સોરી 25 નહીં 20 કરો, 20 એમ્પિયર કરી દો. જ્યાં 20 સેન્ટીમીટર છે ત્યાં કરી દો 15 સેન્ટીમીટર, બી નું મૂલ્ય શોધવાનું રહેશે. બરાબર, તો આશા રાખીએ કે આજના ટોપિકની અંદર આપ સૌને ખ્યાલ આવશે એવી આશા. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ વેરી મચ.